गांधीनगर में माजी सैनिकों पोतानी मांग पर अड़क छे। 14 मांगों ना स्वीकाराय त्यां सुधी आंदोलन करवा मक्कम छे। दरेक जिल्लाओमांथी एकठा थया छे तमाम माजी सैनिकों। गईकाले विरोध प्रदर्शन में माजी सैनिक नुं मृत्यु थयुं होवानो दावो पण करवामां आव्यो छे। संवाददाता मौलिक अमारी साथे लाइव जोड़ाया छे। मौलिक, माजी सैनिकों हजु पण पोतानी मांग पर अड़क छे, विरोध दर्शावी रह्या छे, शुं परिस्थिति? दरा बिल्कुल, गई काले जे रीते विरोध प्रदर्शन करवामां आव्युं हतुं ते आजे पण यथावत छे। संख्याबंध माजी सैनिकों जे छे ते आजे पण गांधीनगरना जे धरना प्रदर्शन छे त्यां आगळ करी रह्या छे। आपने दृश्य द्वारा बतावानो प्रयत्न करूँ कि अत्यारे हाल तमाम जिल्लामांथी जे माजी सैनिकों छे ते एकठा थया छे। तमाम जिल्लाओमांथी मात्र एक ज मांग छे कि तेमनी जे सरकार सतत 14 मांगणीओ मूकवामां आवी छे ते 14 मांगणीओ जे छे ते सरकार स्वीकारे, अन्यथा आ जे विरोध प्रदर्शन छे ते शांतिपूर्ण यथावत रहेशे। आपणी साथे जितेंद्र निमावत छे, जे माजी सैनिक પ્રમુખ જે છે તેમની સાથે સીધી વાતચીત કરીશું। જીતનભાઈ, શું મુખ્ય 14 માંગણીઓ છે અને આગામી આ જે વિરોધ પ્રદર્શન છે તે કેવી રીતે યથાર્થ રાખવામાં આવશે? બિલકુલ, જે પડતર માંગણીઓ ન કહેવાય પણ આ જીઆર અને પરિપત્ર આના ઓલરેડી થયા છે, અમારા હક ને અમારા અધિકાર છે, અમે કોઈ વિશેષ માંગતા નથી। હવે જે પડતર જે અમે 14 મુદ્દા બનાવ્યા હતા એમાં એકનું સોલ્યુશન આવી, બાકી જે પડતર છે એ તમામ એમાં 10% અનામત અમારી છે અને ખેતી અને પ્લોટિંગની જમીન માટેનું છે। માજી સૈનિકોને હથિયાર લાયસન્સ રિન્યુ અથવા નવા લાયસન્સ રોજગારી માટે આપવામાં એનું છે। પગાર રક્ષણનું છે, કોન્ટ્રાક્ટ બેઝિસ ઉપર અમારા જે સિક્યુરિટીમાં માજી સૈનિક નોકરી કરે છે એ સિસ્ટમ નાબૂદ થાય, આવા બીજા અન્ય મુદ્દાઓને જે પડતર માંગણીઓ છે એની રજૂઆત કરવા અમે આજે અહીંયા બેઠા છીએ। બીજું કે કાલે જે અમારા ભાઈ આ 14 મુદ્દાની માંગણીને લઈ કાનજીભાઈ શહીદ થઈ ગયા છે, એમના માટે અમે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ રાખીએ છીએ અને એમના માટે 1 કરોડ આર્થિક સહાય સરકાર આપે અને સ્ટેચ્યુ એનું અહીંયા ગાંધીનગરમાં બનાવવામાં આવે, એમના એક પરિવારને સરકારી નોકરી મળવી જોઈએ અને જેટલા પણ પોલીસ કર્મી જવાબદાર છે એ ડિસમિસ થવા જોઈએ, આ અમારી માંગ છે। ગઈકાલે પણ આ જે મુદ્દો હતો તે યથાવત રાખ્યો તો આજે પણ રાખવામાં આવે છે, કોઈ સરકારના નેતા વતી આપને કોઈ મળવા આવ્યા હોય, આ માંગણીઓની આગળ કોઈ રજૂઆત થઈ હોય એવું લાગી રહ્યું છે? કોઈ પણ સરકારના નેતાઓ અમને મળવા, સરકાર તરફથી જે હાલ અત્યારે સરકાર છે એમના કોઈ પણ નેતાઓ અમને મળવા નથી આવ્યા, ના તો કોઈ વાતચીત અમારી સાથે કરવામાં આવી છે। અને આને અગાઉ જ્યારે અમને મળવા આવેલા ત્યારે મિટિંગ દરમિયાન એમને ઝાસા જ આપ્યા છે, એટલે હવે અમે કોઈ સરકારના નેતાઓ સાથે વાતચીત કરવા માંગતા જ નથી। જો ખરેખર એમને દેશપ્રેમ હોય, સૈનિકોનો પ્રેમ હોય, શહીદ વીર નારીઓ પ્રત્યે પ્રેમ હોય તો એ પોતાના અમારા જે જીઆરઓ અને પરિપત્ર છે તમામે તમામ મુદ્દાઓને લઈ અને અહીંયા આવે અને અહીંયા અમારી સાથે ચર્ચા કરે, અમે કોઈ પણ જાતની હવે ચર્ચા કરવા માંગતા નથી। જો આ મુદ્દાઓ જે છે તેને લઈ કોઈ પરિસ્થિતિને કાબૂમાં નથી આવતી અથવા તો કોઈ આગળ વ્યવસ્થા નથી કરવામાં આવતી તો આ જે વિરોધ પ્રદર્શન છે તે યથાવત છે એવું માગણી છે? બિલકુલ બિલકુલ, જ્યાં સુધી અમારા મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે અમે અહીંથી ઉઠીશું નહીં, ચાહે આચારસંહિતા લાગે, આજે 144 ઓલરેડી છે જ, આચારસંહિતા લાગે જે લગાવવું લગાવું, અમે હવે બલિદાન આપવા તૈયાર છીએ। અમારા એક ભાઈ શહીદ થઈ ગયા છે, હું પોતે નિમાવા જેતને કાલથી અનશન ઉપર છું અને હાલે અનશન ઉપર છું અને કદાચ મારું બલિદાન જો આપવું પડે હું બલિદાન આપવા તૈયાર છું। બિલકુલ, તો દરા જે રીતે આસપાસના દ્રશ્યો જોઈ શકો છો, સંખ્યાબંધ માજી સૈનિકો જે છે તે તેમની સાથે જોડાયેલા છે અને બિલકુલ થી મૌલિક આભાર આપનો તમામ જાણકારી બદલ। તો જે રીતે માજી સૈનિકો હડતાલ પર ઉતર્યા છે, તમામ જે માંગણીઓ છે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ માજી સૈનિકોની માંગણીઓ સ્વીકારવામાં નથી આવી, જેના કારણે તેઓ પોતાની માંગ પર અડગ છે। 14 માંગોનો સ્વીકારાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે।